નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા, ખેતીની વાતો તેમજ ફૂલ શિક્ષકથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સોયાબીન એક ગ્રેડિંગ કઈ રીતના થાય એ બતાવીશું. તો તમે જોઈ શકો કે સૌ પ્રથમ અહીંયા આપણે સોયાબીનને ઠલવવામાં આવતા હોય છે. તમે જોઈ શકો આપણે ક્વોલિટી કેવી છે અને પછી કેવી થઈ જાય છે એ પણ તમને ખ્યાલ આવશે. તો અહીંયા સૌથી પહેલાં કટા હોય એને ઠલવવામાં, ત્યાર પછી આ એલિવેટર દ્વારા ઉપર ચડાવવામાં આવતા હોય છે. અને તમે જોઈ શકો જે ભૂંગળું રહ્યું એના દ્વારા આજે આપણે હલર એટલે કે ગ્રેડિંગ મશીન એની અંદર એ સોયાબીન જતા હોય છે. ત્યાર પછી તમે જોઈ શકો આમાં 5 વકલ અલગ અલગ પડે છે. તો આમાં કઈ કઈ પડે છે તો કે આમાં ફાડા, કસ્તર ને એવું આમાં આવે છે. અને આ બીજામાં તમે જુઓ તો પ્યોર કસ્તર ટાઈપનું જ આવે છે. અને આમાં ત્રીજામાં જુઓ તો કાકરી અને ઝીણી રેતી અને એવી વસ્તુ આ બધામાં અલગ અલગ નીકળતી હોય છે. ત્યાર પછી એલિવેટર દ્વારા ઉપર પાઇપમાં થઈ અને અહીંયા આવતી હોય છે બીજા મશીનમાં, કે જેથી કરી કોઈ પણ દાણો રહી ગયો હોય તો પણ અહીંયાથી ઘણો ખરો નીકળી જાય. તમે જોઈ શકો કે આ બીજા મશીનમાં એ દાણા પાછા આવી ગયા છે. અને આ તમે જોઈ શકો તો અહીંયા સાફ એટલે કે એકદમ ક્લીન દાણા કમ્પ્લીટ થઈ જતા હોય છે. અને આ સાઈડ એ બધા ક્લીન જ થતા હોય છે, પણ અહીંયા આ સાઈડમાં સેજ નાનો દાણો હોય ને એ આવતો હોય છે. અને અહીંયા તમે જોઈ શકો કે જે કોઈ દાણો લાંબો ટૂંકો રહી ગયો હોય એ અહીંયાથી પણ નીકળી જતો હોય છે, જેથી કરી ક્વોલિટીમાં એકદમ સારી થઈ જાય. તો સોયાબીનનું ખેડૂત મિત્રો આ ટાઈપનું ગ્રેડિંગ મશીન હોય છે કે જે કંપનીઓ દ્વારા યુઝ કરવામાં આવતું હોય છે. તો આજે આપણે ગ્રેડિંગના કારખાનામાં હતા, કે તો આપણે એક વિડીયો બનાવી અને ખેડૂતને બતાવી કે ગ્રેડિંગ કઈ રીતનું સોયાબીનનું થતું હોય છે. તો ખેડૂત મિત્રો ફાઇનલી આ રીતે સોયાબીનનું ગ્રેડિંગ કરતા હોય છે અને નબળો માલ ગ્રેડિંગમાંથી નીકળી જતો હોય છે.